નમસ્કાર દોસ્તો, એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તારીખ 31/5/2018 ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા હશે એવી અપેક્ષા રાખું છું. તેમજ ધોરણ 12 કોમર્સ બાદ પાસ કર્યા બાદ કયા કયા કોર્સ કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવતા હોય છે. તો વિદ્યાર્થીઓને 12 કોમર્સ બાદ કયા કયા કોર્સ કરી શકાય તેની વિગતો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થયો છું. તો વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગી માટે આ વિડિયો ઉપયોગી સાબિત થશે એવી હું આશા રાખીને હવે તમારી સમક્ષ ધોરણ 12 કોમર્સ બાદ કયા કયા કોર્સ કરી શકાય તેની હું તમારી સમક્ષ હવે વાત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ બાદ તમે કયા કયા કોર્સ કરી શકો તેની વાત કરું તો સૌપ્રથમ એ તમે સ્નાતક કક્ષાના એટલે કે ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમો તમે કરી શકો. ત્યારબાદ નંબર 2 પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક અભ્યાસક્રમો તમે કરી શકો. નંબર 3 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો તમે કરી શકો અને નંબર 4 સર્ટિફાઇડ અભ્યાસક્રમો તમે કરી શકો. એટલે ધોરણ 12 પછી તમે આ એ બી સી અને ડી આ જે 3 મુદ્દા દર્શાવ્યા છે એમાં તમે તમારો કોર્સ કરી શકો છો. અને હવે વિદ્યાર્થી મિત્રો, હવે એ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો કયા છે, વ્યવસાયિક અભ્યાસક્રમો કયા છે તેની હું તમારી સમક્ષ વિગતવાર રજૂઆત કરું. તો સૌપ્રથમ આપણે એની વાત કરીએ સ્નાતક કક્ષાના ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમો છે તો તેમાં કયા કયા આવે તેની હું વાત કરું તો નંબર 1 બીકોમ બેચલર ઓફ કોમર્સ અને આ અભ્યાસક્રમની મુદત 3 વર્ષની હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે બીકોમ કરો તો તમારે એફવાય બીકોમ, એસવાય બીકોમ અને ટીવાય બીકોમ આ રીતે 3 વર્ષમાં તમે બીકોમ પૂરું કરી શકો છો. તો બીકોમ કોના માટે ઉપયોગી? તો બેંક, વીમા કંપની, ઔદ્યોગિક ગૃહોમાં એકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી બનાવવા માટે ઈચ્છુકો, તેમજ ઓફિસમાં ક્લિયરિકલ કાર્ય કરવા માટે ઈચ્છુકો, તેમજ ભવિષ્યમાં ગ્રેજ્યુએશનની સાથે સાથે સીએ, સીએસ, સીએમએ કરવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આ કોર્સ ઉપયોગી છે. તેમજ વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે તમે સ્નાતક કક્ષામાં બીકોમ કરો તો બીકોમ કર્યા પછી તમે સરકારની અમુક જે જાહેરાતો આવે છે એટલે સરકારી નોકરીઓમાં જે જાહેરાત આવે છે તેની પરીક્ષા પણ તમે આપી શકો છો. એટલે આ રીતે જે ઓફિસમાં ક્લાર્ક તરીકે તેમજ ભવિષ્યમાં સરકારી નોકરીમાં જે જવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમ કરવું યોગ્ય રહેશે. તેમજ બીકોમ કર્યા પછી તમે એમકોમ, એલએલબી, પછી તમે બીએડ, એમએડ, પીએચડી વગેરે આગળ પણ તમે ભરી શકો છો. હવે હું બીજા કોર્સની વાત કરું તો નંબર 2 બીબીએ. બીબીએ એટલે બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને આ અભ્યાસક્રમની મુદત પણ 3 વર્ષની હોય છે. હવે આ અભ્યાસક્રમ કોને માટે ઉપયોગી છે? તો ભવિષ્યમાં એમબીએ તરીકે, બીબીએ કર્યા પછી તમે એમબીએ કરવા માંગતા હોય તો તેવા ઉમેદવારોને એ વધારે ઉપયોગી છે, કેમ કે એમબીએ કરવામાં તમને સરળતા રહેશે. તેમજ મોટા કોર્પોરેટ હાઉસમાં જોબ મેળવવા માટે જે ઈચ્છા ધરાવનારા હોય છે તેના માટે પણ ઉપયોગી છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને એવું જણાવી દઉં કે આ જે અભ્યાસક્રમ લખ્યા છે તેની નીચે તમે એ ક્યાં કરી શકો તેના કોન્ટેક્ટ પણ તમે સરનામું પણ લખ્યું છે, એટલે તે પણ તમારે આ વિગત વાંચીને તેનો તમે સંપર્ક કરી શકો છો કે તમે એડમિશન મેળવવામાં તમને સફળતા રહે. ત્યાર પછી હું ત્રીજા કોર્સની વાત કરું તો બીસીએ. બીસીએ એટલે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને એના અભ્યાસક્રમની મુદત પણ 3 વર્ષની હોય છે. હવે કોના માટે ઉપયોગી? તો કોમ્પ્યુટરમાં રસ ધરાવતા તેમજ કોમ્પ્યુટર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમે મોબાઈલનો જમાનો છે અને તમે જુઓ છો કે મોબાઈલમાં કેટલી બધી એપ્લિકેશન હોય છે, તો કોમ્પ્યુટરમાં પણ એવી કેટલીક એપ્લિકેશન હોય છે. તો આમાં જે રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ બીસીએનો કોર્સ પણ કરી શકે છે. ત્યાર પછી નંબર 4 બીએસસી કૌંસમાં આઈટી, એનો અર્થ થાય છે બેચલર ઓફ સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એના અભ્યાસક્રમની મુદત પણ 3 વર્ષની છે. હવે અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી, કેવી રીતે ઉપયોગી થશે? તો ભવિષ્યમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં
કારકિર્દી જે બનાવવા માંગતા હોય તેના માટે ઉપયોગી છે. અને આ અભ્યાસક્રમની વિશેષતા શું છે? ડિજિટલ ઇન્ડિયા તેમજ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના આ યુગમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે. આપણા નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે, તો ડિજિટલ ઇન્ડિયાનો જમાનો આવ્યો છે તો તેમાં આ કોર્સ કરેલો હોય તો એમને રોજગારીની વધારેમાં વધારે તકો રહેલી હોય છે. ત્યાર પછી નંબર 5, બીએસસી કામુસમાં યોગા, બેચલર ઓફ સાયન્સ યોગા, અભ્યાસક્રમની મુદત 3 વર્ષ. એ કોના માટે ઉપયોગી? તો જે યોગ શિક્ષકો હોય, અધ્યાપક હોય, કોઓર્ડિનેટર હોય, યોગ ઇન્સ્ટ્રક્ટર કે યોગ થેરાપિસ્ટ તરીકેની કારકિર્દી બનાવવા માટે જે વિદ્યાર્થીઓ ઉત્સુક હોય તેના માટે ઉપયોગી છે. અત્યારે યોગા દરેક સ્કૂલમાં યોગા ચલાવવામાં આવે છે, તો શિક્ષક તરીકે પણ તમને એમાં નોકરી મળી શકે છે. એટલે જે યોગામાં રસ ધરાવના હોય તેવા વિદ્યાર્થીઓ બીએસસી યોગા એટલે કે બેચલર ઓફ સાયન્સ યોગાનો કોર્સ પણ કરી શકે છે. ત્યાર પછી નંબર 6, બીએ ઇન એડવાન્સ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, અભ્યાસક્રમની મુદત 3 વર્ષની છે. હવે આ કોના માટે ઉપયોગી? તો વિદ્યાર્થી મિત્રો, પત્રકારત્વના કોઈ પણ પ્રકારના માધ્યમ એટલે કે તમે રેડિયો, ટીવી, વર્તમાન પત્રોમાં જે કારકિર્દી બનાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. જેમ કે રેડિયામાં બોલવામાં આવે છે, ટીવીમાં સમાચાર પત્ર કે વાંચવામાં આવે છે, પછી વર્તમાન પત્રોમાં બધું લખાણ કરવાનું હોય છે, તો એ તમે એમાં જો તમને રસ હોય તો તમે આ માસ કોમ્યુનિકેશન એટલે કે બીએ ઇન એડવાન્સ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો તમે કોર્સ કરીને તમારી કારકિર્દી આગળ વધારી શકો. ત્યાર પછી નંબર 7, બીએસડબલ્યુ બેચલર ઓફ સોશિયલ વર્ક અને બીઆરએસ એટલે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, અભ્યાસક્રમની મુદત 3 વર્ષની છે. અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી? તો જે સમાજ સેવા તેમજ ગ્રામીણ જીવન પરના અભ્યાસ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ઉપયોગી છે. અને અભ્યાસક્રમની વિશેષતા કઈ છે? તો એનજીઓ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રસ્તુત અભ્યાસક્રમ એક આદર્શ વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી કેમ કે એની નીચે કોન્ટેક્ટ નંબર પણ છે, એટલે કોનો તમે સંપર્ક કરવાનો એ પણ અંદર લખ્યું છે. તમારે વાંચીને કોનો સંપર્ક કરવાનો તે રીતે તમે એમાં એડમિશન મેળવી શકો છો. ત્યાર પછી નંબર 8, બીબીએ ઇન હોટેલ મેનેજમેન્ટ, અભ્યાસક્રમની મુદત 3 વર્ષની હોય છે. હવે અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી? તો હોટેલ ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રમાં વિવિધ પ્રકારની રોજગારી દેશ તેમજ વિદેશમાં મેળવવા ઈચ્છુકો માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે. આપણે જોઈએ કે મોટી મોટી સિટીમાં હોટલ હોય છે, મુંબઈ છે, દિલ્હી છે, તો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે આ હોટલમાં તમે મેનેજમેન્ટ તરીકે કામ કરી શકો છો, તેમજ તમે વિદેશમાં પણ તમારી માટે સ્કોપ રહેલા હોય છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો હોટલ મેનેજમેન્ટમાં રસ ધરાવતા હોય છે તેઓએ આ કોર્સ કરવા માટે લીધા હોય છે. ત્યાર પછી નંબર 9, બીપીએ બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, બી મ્યુઝિક બેચલર ઇન મ્યુઝિક, એટલે અભ્યાસક્રમની મુદત 3 વર્ષની હોય છે. અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી? તો વિવિધ કલાઓ ખાસ કરીને અભિનય, નૃત્ય, ગાયકી, સંગીત જેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય વિદ્યાર્થીઓ તેઓ બીપીએનો કોર્સ કરી શકે છે. એટલે કે જે વિદ્યાર્થીઓને નૃત્યમાં રસ હોય, નાચવામાં નૃત્યમાં પણ એમને રસ હોય, પછી અભિનય જોરદાર કરતા હોય, તો તેવા વિદ્યાર્થીઓએ બીપીએનો કોર્સ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. ત્યાર પછી નંબર 10, બીવોક એટલે કે બેચલર ઓફ વોકેશનલ, અભ્યાસક્રમની મુદત 3 વર્ષ. અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી? તો અભ્યાસ પૂર્ણ કરી ઝડપથી વ્યવસાયલક્ષી રોજગારી મેળવવા માટે આ કોર્સ ઉપયોગી છે. અને અભ્યાસક્રમની વિશેષતા એ છે કે પ્રસ્તુત અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ રોજગારી મળી રહે છે, એટલે કે આ કોર્સ કર્યા બાદ રોજગારી મળી રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. એટલે બેચલર ઓફ વોકેશનલનો કોર્સ પણ તમે કરી શકો. ત્યાર પછી નંબર 11, બીબીએ ઓનર્સ આઈટી મેનેજમેન્ટ, અભ્યાસક્રમની મુદત 3 વર્ષની છે. અને અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી? તો ઈ કોમર્સમાં રસ ધરાવનારાઓ, આઈટી ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કરવા ઈચ્છુકો માટે આ કોર્સ ઉપયોગી છે. આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આજે માહિતીનો યુગ છે, તો આઈટી ક્ષેત્રમાં જે જંપલાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીબીએ ઓનર્સ આઈટી મેનેજમેન્ટનો કોર્સ ઉપયોગી છે. ત્યારબાદ નંબર 12, બીકોમ કાઉન્સમાં ઓનર્સ, બીએ કાઉન્સમાં ઓનર્સ
BBA લિબરલ સ્ટડીઝ અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી? તો ક્રિએટિવ તેમજ મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને ઓફબીટ તેમજ વૈશ્વિક કારકિર્દી બનાવવા માટે ઉપયોગી. અભ્યાસક્રમની વિશેષતાઓ: વિદેશમાં રોજગારીની સારી તક અપાવવા પ્રસ્તુત અભ્યાસક્રમમાં ઘણા વિષયોનું જ્ઞાન આપીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેના પર ભાર મૂકવામાં આવે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો વિદેશમાં જવા માંગતા હોય તો વિદેશમાં જવા માટે તેમને ત્યાં રોજગારીની સારી તક અપાવવા માટે આ કોર્સ કરવો હિતાવહ છે. ત્યારબાદ નંબર 13, BPES એટલે બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશનલ એન્ડ સ્પોર્ટ. અભ્યાસક્રમની મુદત 3 વર્ષ એટલે 6 સેમેસ્ટર આવે છે. અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી? તો રમતગમત ક્ષેત્રમાં અથવા શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. અને અભ્યાસક્રમની વિશેષતાઓ શું છે? તો રમતગમત ક્ષેત્રે શિક્ષક એટલે રમતગમતનો તમે શિક્ષક બની શકો. કોચ એટલે કે તમે ક્રિકેટ ટીમના કોચ અથવા કોઈ પણ રમતગમતના તમે કોચ બની શકો. પછી તમે કોમેન્ટેટર સંશોધક જેવી કારકિર્દીની તકો આ કોર્સમાં ઉપલબ્ધ છે. એટલે જે વિદ્યાર્થીઓને રસ રમતગમત કોચ કોમેન્ટરમાં રસ હોય તો તે BPESનો કોર્સ કરી શકે છે. અને ત્યાર પછી નંબર 14, IGNOU એટલે કે ઇગ્નુના અભ્યાસક્રમો એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો કે ઓપન યુનિવર્સિટી છે તો તેમાં પણ કેટલાક કોર્સો છે. BBA છે, BSc હોસ્પિટલ મેનેજમેન્ટ છે, BGMA છે. એટલે આ જે બધા જણાવ્યા છે એ તમે ઇગ્નો એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો કરી શકો છો. તેમજ 15મું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પણ કેટલાક કોર્સો ચાલે છે જે આમાં લખ્યા છે. એટલે એ યુનિવર્સિટીમાં પણ તમે આ BCOM, BA, BBA, BCA, ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ બધા કોર્સો તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ 15 જેટલા હું તમને સ્નાતક કક્ષાના, તમે ધોરણ 12 કોમર્સ પછી સ્નાતક કક્ષાના જે તમે કોર્સ કરી શકો તેની વાત કરી. એટલે આ 15માંથી તમને જેમાં તમે ઈચ્છા ધરાવતા હોય, તમને જેમાં રસ હોય તે તમે કરી શકો છો. હવે ત્યાર પછી હું ધોરણ 12 કોમર્સ પછી નંબર 2, પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક કક્ષાના અભ્યાસક્રમો એટલે તમને વ્યવસાય કરવા માટે ઉપયોગી છે એવા અભ્યાસક્રમોની હું વાત કરું. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં નંબર છે અભ્યાસક્રમનું નામ CA. CA એટલે ચાર્ટર એકાઉન્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, ચાર્ટર્ડ એકાઉન્ટ બની ગયા એટલે તમને પૈસા ખૂબ જ મળી શકે છે. પણ આ પરીક્ષા આપવી ખૂબ કઠિન છે, પણ એમાં મહેનત જો કરો તો તમે CA પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, CAમાં મુખ્યત્વે 3 તબક્કા હોય છે: CA ફાઉન્ડેશન, CA ઇન્ટર અને CA ફાઇનલ. એટલે આ 3 રીતે તમારે પરીક્ષા પૂરી કરવાની હોય છે તો તમે CA બની શકો. અને આમાં તમને નોકરીની તકો વધુ રહેલી હોય છે. એટલે વ્યવસાય ક્ષેત્રમાં તમે પહેલાં CA પણ તમે કરી શકો. ત્યારબાદ નંબર 2, CS. CS એટલે કંપની સેક્રેટરી. તો આ અભ્યાસક્રમમાં મુખ્યત્વે એમાં પણ મુખ્યત્વે 3 તબક્કા હોય છે: CS ફાઉન્ડેશન, ઇન્ટર અથવા એજ્યુકેટિવ અને ત્રીજું ફાઇનલ. આમ 3 તબક્કામાંથી પણ આ અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય છે. તો કંપની સેક્રેટરીમાં પણ રોજગારીની વધુ તકો રહેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વ્યવસાયિક ક્ષેત્રમાં પણ તમે ઝંપલાવી શકો છો. ત્યારબાદ નંબર 3, CMA એટલે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમને કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટમાં રસ હોય તો તેના માટે તમારે CMA કરવાનું છે. અગાઉ આ ICWA તરીકે ઓળખાતો આ પ્રોફેશનલ અભ્યાસક્રમ હવે CMA તરીકે ઓળખાય છે. આ અભ્યાસક્રમ પણ મુખ્યત્વે 3 તબક્કામાં હોય છે: એક તો પહેલું ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ અને ત્રીજું ફાઇનલ. અને વિદ્યાર્થી મિત્રો, આ બધા તમારા અભ્યાસક્રમ કરવો હોય તો કયા ઇન્સ્ટુડન્ટને તમારે સંપર્ક કરવાનો છે તે પણ લખ્યું છે અને એની વેબસાઇટ પણ લખી છે. એટલે વેબસાઇટ ઓપન કરીને પણ તમે એ અભ્યાસક્રમની ડિટેલ તમે મેળવી શકો છો. ત્યાર પછી નંબર 4, અભ્યાસક્રમનું નામ DSE એટલે ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન. તો આ કોર્સ કરવા માટે તમારે અહીં જે સરનામું આપ્યું છે એનો તમે સંપર્ક કરીને તમે એ અભ્યાસની સંપૂર્ણ વિગત મેળવી શકો. આ રીતે વિદ્યાર્થી મિત્રો, વ્યવસાય કક્ષાના 4 તમને જે કોર્સ જણાવ્યા છે તેમાંથી તમને જે માં રસ હોય તેમાં તમે વ્યવસાય ક્ષેત્રના અભ્યાસક્રમો
કરી શકો. ત્યાર પછી તમે નંબર સી, 5 વર્ષીય ઇન્ટરગ્રેટેડ અભ્યાસક્રમો, સ્થાનિક કક્ષાના અભ્યાસક્રમો આપણે જોયા, વ્યવસાયિક ક્ષેત્રના અભ્યાસક્રમો જોયા, અને હવે આપણે 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ એટલે કે 5 વર્ષમાં તમારે એ કોર્સ પૂરો કરવાનો હોય છે તેવા અભ્યાસોની વાત કરીએ તો સૌથી પહેલું એમબીએ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એટલે વિદ્યાર્થી મિત્રો, એમબીએ તરીકે તમારે જો કારકિર્દી બનાવવી હોય અને એમબીએમાં તમારી રોજગારીની વધુ તકેલી હોય છે, એની માંગ પણ વધારે હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં તમારે જો રસ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે એ કોર્સ પણ કરી શકો છો અને 5 વર્ષમાં તમે એ કોર્સ પૂરો કરી શકો છો. ત્યાર પછી નંબર 2, એમએસસી કાઉન્સમાં સીએઆઈટી કાઉન્સમાં એમએસસી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આજનો યુગ કોમ્પ્યુટરનો છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો છે, તો તમને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જો તમને રસ હોય તો તમે અહીં યુનિવર્સિટીના નામ આપવામાં આવ્યા છે તો એનો સંપર્ક કરીને તમે એ કોર્સ અંગે વધુ વિગતમાં મેળવી શકો છો. ત્યારબાદ નંબર 3, બીકોમ વત્તા એલએલબી, એટલે કે બીકોમ કર્યા પછી તમે એલએલબી ઓબ્લિક બીએ વત્તા એલએલબી ઓબ્લિક બીબીએ વત્તા એલએલબી. એટલે વિદ્યાર્થી મિત્રો તમે બીકોમ કર્યા પછી તમે વકીલના ક્ષેત્રમાં એલએલબી પણ કરી શકો, એટલે આગળ વધી શકો, એટલે 5 વર્ષમાં તમે એ બધું પૂરું કરવાનું હોય છે, તો તેના માટે પણ તમે બીકોમ પછી એલએલબી કેવું કરી શકો છો. અને ત્યાર પછી એમકોમ, માસ્ટર ઓફ કોમર્સ. મેં તમને કીધું છે કે બીકોમના 3 વર્ષ એફઆઈ, એસવાય અને ટીવાય તમારે પૂરું કરવાનું હોય છે, અને ત્યારબાદ તમારું ટીવાય કમ્પ્લીટ થઈ ગયા પછી ત્યાર પછી તમારે એમકોમના 2 વર્ષ હોય છે, એમકોમ પાર્ટ 1 અને પાર્ટ 2, એટલે બીજા 2 વર્ષમાં તમે એમકોમ પૂર્ણ કરી શકો અને ત્યાર પછી તમે બીએડ કરી શકો. પછી તમે એમકોમ કર્યા પછી તમે સબ્જેક્ટમાં પીએચડી પણ કરી શકો છો, એટલે કે બીએડ, એમએચ, પીએચડી, એમફિલ, વધારે પણ આગળ તમે કારકિર્દી બનાવી શકો છો. અને ત્યાર પછી નંબર 5, એમએએમ, એટલે માસ્ટર ઓફ એપ્લાઇડ મેનેજમેન્ટ. એમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો રસ હોય તો તમે આ સંપર્ક જે આપ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ અને એની વેબસાઇટ પણ આપી છે www.maanmca.ac.in, તો એના પર તમે લોગિન કરીને આ કોર્સની વિગતવાર માહિતી મેળવી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો તમને 5 સર્ટિફાઇડ કોર્સની વાત કરી તો આ 5માંથી તમને જો કોઈ અનુકૂળ હોય, તમને જો એમાં રસ ધરાવતા હોય તો તમે એમાંથી પણ કોઈ કોર્સ કરી શકો છો. અને છેલ્લે નંબર D, સર્ટિફાઇડ અભ્યાસક્રમ, અને તેમાં છે એનએસસી સર્ટિફિકેશન, બીએસઈ સર્ટિફિકેશન, સીએસબી સર્ટિફાઇડ સ્ટોક બ્રોકર. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સર્ટિફાઇડ અભ્યાસક્રમમાં તમે શેર બજારમાં કારકિર્દી બનાવવા માંગતા હોય છે, અત્યારે શેર બજાર બધી કંપનીઓના શેર બજારમાં લેવેચ ક્યારે કરવી, શેર બજાર ક્યારે તેજીમાં શું કરવું જોઈએ, મંદીમાં શું કરવું જોઈએ, તો આ રીતે તમારે કંઈમાં રોકાણ કરવાનો, ઇન્વેસ્ટમેન્ટનો તમે ધંધો કરવા માંગતા હોય, બેન્કર, તો વિદ્યાર્થી મિત્રો ઇન્સ્યોરન્સ તેમજ ફાઇનાન્સમાં તમને જો વધારે રસ, તમે કારકિર્દી બનાવવા માંગતા હોય તો અત્યારે ફાઇનાન્સનો ખૂબ જ જમાનો છે, તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમે આ સર્ટિફાઇડ અભ્યાસક્રમમાંથી પણ તમને કોઈ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો એમાંથી પણ તમે આ રીતે અભ્યાસક્રમ પસંદ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સ પછી કયા કયા અભ્યાસક્રમો કરી શકાય તેની મેં વિગતવાર તમને માહિતી આપી છે, અને તમારે એ વિશે વધારે માહિતી મેળવવી હોય તો તમને જે વેબસાઇટ આપી છે અથવા જે યુનિવર્સિટી નામ આપ્યું છે એનો તમે સંપર્ક કરીને એ કોર્સ કેટલા વર્ષનો હોય છે અને કઈ કઈ રીતે એમાં ભણવાનું હોય છે એની તમારે જાણકારી મેળવી, વધુ માહિતી મેળવીને તમારે યોગ્ય કોર્સની પસંદગી કરવાની છે. અને બીજી વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો, તમને રસ હોય એમાં જ તમારે જવાનું છે, કોઈના કહેવાથી કે કોઈના દબાણમાં આવવાથી એ કોર્સમાં જવાનું નથી, કારણ કે શું કરશો કે તમને એમાં રસ જ નહીં હશે, તમે ડિગ્રી પણ મેળવી લેશો પણ તમને એ ક્ષેત્રમાં કામ કરવાની તમારી પાસે કૌશલ્ય ન આવશે, અને કૌશલ્ય ન આવશે એટલે તમારે ત્યાં બેકાર રહીને બેસી રહેવું પડશે એના કરતાં. અને યાદ રાખજો કે કોઈ કોર્સ ખરાબ હોતો નથી, પણ આપણે શું એ કોર્સ જે કોઈ આપણે કોર્સ કરીએ તો એ કોર્સમાં આપણે પ્રાવીણ્ય એટલે કે કૌશલ્ય મેળવવાનું છે, અને જો આપણે કૌશલ્ય મેળવે તો એ ક્ષેત્રમાં આપણે સફળ થવાના જ છે અને આપણને એમાં નોકરી મળી જ જશે. એટલે મારા વિદ્યાર્થી મિત્રોને મારે નમ્ર વિનંતી કે તમને જે ક્ષેત્રમાં રસ હોય તેમજ તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે અને તેના સંદર્ભમાં એ કોર્સ મારાથી કરી શકાશે કે નહીં
એને પણ ખ્યાલ રાખીને તમારે તમારી યોગ્ય કારકિર્દી બનાવવાની રહેશે અને તમારી ભવિષ્યની કારકિર્દી ખૂબ જ ફળદાયી અને ખૂબ જ સફળ બની રહે એવી શુભેચ્છાઓ આપીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.